જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે મિત્રો આપણે અગાઉ સરવાળા સૂત્રો ત્યાર પછી કેટલાક એવા એમસીક્યુની પણ ચર્ચા કરી હતી જેમાં એક કરતાં વધારે ટેન ઇનવર્સના સૂત્રો હોય એટલે કે ટેન ઇનવર્સના સરવાળા એક કરતાં વધારે મૂલ્યો માટે નક્કી કરવાના થતા હોય હવે આજે આપણે થોડીક એવી ચર્ચાઓ કરીએ કે જેમાં એડવાન્સ લેવલના પણ એમસીક્યુનો સમાવેશ થઈ જાય એટલે કે કંઈક અલગ જ પ્રકારના એમસીક્યુ જે તમે ટેક્સ્ટબુકમાં ક્યારેય જોયા નથી જેમ કે જુઓ આ પહેલો એમસીક્યુ આમ તો આ પ્રશ્ન તરીકે મેં લખ્યો છે એન બરાબર ખાલી જગ્યા માટે એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી એ આ સમીકરણનો ઉકેલ છે હવે કોઈ સમીકરણનો ઉકેલ હોય તો એ દેખીતી રીતે એ એનું સમાધાન કરે એટલે જો તમે આને ઉકેલવા માંગતા હોય તો પહેલા એમસીક્યુ નો ઉકેલ મેળવતી વખતે આપણે એવું કરીશું ને કે ભાઈ એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી આનું સમાધાન કરે એટલે હું આ સમીકરણમાં સીધું એક્સ ના સ્થાને એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી મૂકી શકું તો સમીકરણમાં એક્સ બરાબર એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી આ આપણે મૂકી દઈએ મૂકતા તો હવે આ સમીકરણ કઈ રીતે બનશે વિચારો બાર ટેન ટુ કાઉન્સમાં એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી એનું સમાધાન કરે એવું તમને કીધેલું છે પ્લસ રૂટ ટેન અપોન કોસ એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી એન પાય માઇનસ ટેન ઇનવર્સ થ્રી અને પ્લસ વન બરાબર જીરો હવે સૌથી પહેલા આ વિચારીએ તો આ થઈ ગયું અને તમને ખબર છે ચોથું ચરણ કેમ કે એ જ આવે એટલે આને તમે આ અંદર ગુણો તો ટુ એન પાય માઇનસ આ ટુ અંદર ગુણાસ એટલે ચોથું ચરણ રહેશે મિત્રો અને ચોથા ચરણમાં ટેન ઋણ હોય એટલે મારે આમ લખવાનું માઇનસ ટુ ટેન ઇનવર્સ થ્રી એટલે ઇનવર્સ તમે સમજી શકો છો હવે મિત્રો એ તો બીજા ચરણમાં જ આવશે બીજા ચરણમાં આવી શકે હવે બીજા ચરણમાં કોસ ફરી પાછું ઋણ હોય એટલે હું આને બીજા ચરણમાં લઉં તો આને મારે લખવું પડે માઇનસ કોસ અને અને પ્લસ વન બરાબર જીરો હવે આપણે એન ને બીજા ચરણમાં એટલે કે એક પરિભ્રમણમાંથી લીધું એન ને જો હું બીજા ચરણમાં લઉં એટલે જ્યાં એન અયુગ્મ લીધેલા છે જ્યાં એન અયુગ્મ થશે બસ તો આપણો જવાબ પણ અયુગ્મ છે એવો જ આવશે પણ હજી આપણો જવાબ અયુગ્મ છે એ કન્ફર્મ નથી એ કન્ફર્મ ક્યારે થાય આ સમીકરણ બેલેન્સ થાય તો મતલબ કે આ સરવાળો શૂન્ય થવો જોઈએ જો થાય તો એન યુગ્મ છે અયુગ્મ છે તો આ સરવાળાને કઈ રીતે કરાય અયુગ્મ એટલે ઋણ નિશાની બહાર જાય માઇનસ ચોવીસ ટેન ઇનવર્સ ટેન ટેન ઇનવર્સ થ્રી પ્લસ ટેન ઇનવર્સ થ્રી આમ આપણે લખી નાખીએ આમ તો આ બે ને બાર ન લઈ જઈએ આ માઇનસ બાર જ રાખીએ અહીંયા આને મારે લખવું પડે ને ટેન ઇનવર્સ થ્રી પ્લસ ટેન ઇનવર્સ થ્રી આ તમે જાણો છો આ રીતે આપણે લખી શકીએ માઇનસ કોસ એટલે ફરી પાછી આપણે આને કોસ ઇન્વર્સમાં ફેરવવાની વાત કરવી પડશે તો કોસ ઇનવર્સ તમને ખબર પડી જાય થ્રી એટલે સામેની બાજુ ત્રણ પાસેની બાજુ એક તો કર્ણ સામેની બાજુ વર્ગ એટલે ત્રણ નો વર્ગ વત્તા એક નો વર્ગ નવ ને એક દસ એટલે પાસેની બાજુ થઈ જશે રૂટ દસ પાસેની બાજુ અને છેદમાં કર્ણ કોષ ઇનવર્સ સોરી કર્ણ પાસેની બાજુ એક અને કર્ણ થઈ જશે રૂટ ટેન અને વત્તા એક આ ડાબી બાજુ થઈ ગઈ આવી ડાબી બાજુ થઈ તો માટે ડાબી બાજુ બરાબર ફરી પાછું અહીંયા તમને સૂત્ર યાદ હોવું જોઈએ માઇનસ બાર ટેન હવે અહીંયા તમને પાછું ખબર હોવી જોઈએ ટેન ઇનવર્સ થ્રી પ્લસ ટેન ઇનવર્સ થ્રી એટલે મારે મિત્રો આને આમ લખવાનું પાઈ પ્લસ ટેન ઇનવર્સ યાદ કરો આ બંનેનો ગુણાકાર એક કરતા મોટો એટલે સૂત્ર તમારું પાય પ્લસ વાળું આવશે એટલે પાય પ્લસ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય એક્સ પ્લસ વાય વન અપોન રૂટ ટેન અને પ્લસ વન આવું કંઈક મળશે આ બાજુ થઈ ગયું માઇનસ ટ્વેલ્વ ટેન આને મારે લખવું પડશે પાય પ્લસ હવે મિત્રો આને આમ તો બીજું ચરણ ને બીજામાં ટેન ઋણ હોય એટલે આ માઇનસ નિશાની સાથે થઈ જશે જ્યારે અહીંયા થઈ જાય માઇનસ દસ અને વત્તા એક આ રીતે આપણે લખવું જોઈએ આ થઈ ગયું માઇનસ બાર ગુણિયા માઇનસ ટેનતા માઇનસ દસ વત્તા એક યસ આ નવ માઇનસ દસ પ્લસ એક બરાબર જીરો અને આ જમણી બાજુ છે જુઓ એનો અર્થ એવો થયો કે આ એન ટકા બીજા ચરણમાં હોવું જોઈએ એટલે કે એન અયુગ્મ હોવું જોઈએ તો માટે એન બિલોંગ્સ ટુ ઝેડ અયુગ્મ છે તો એડવાન્સ ની અંદર જ્યારે આ એમસીક્યુ પૂછાય ત્યારે ઓપ્શન આમ નહીં હોય ઓપ્શન આમ હશે કેમ કે અયુગ્મ દર્શાવવાની રીત કઈક આમ થાય ને એન બરાબર ટુ કે પ્લસ વન જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ તો આ આપણો સાચો જવાબ રહેશે એન બરાબર ટુ કે પ્લસ વન એટલે અહીંયા કોઈ પણ ટુ કે પ્લસ વન કેમ કે તમને ખબર છે આ તો બધા આવર્તી વિધેયો છે અને આવર્તી વિધેયો એટલે દરેક અયુગમાં આગળ આ સમીકરણનું સમાધાન થાય એવી કિંમતો તમને સો ટકા મળે તો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે એટલે કે આ પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો આ જે એડવાન્સમાં પૂછી શકાય એવા દાખલાઓ પૈકીનો પ્રશ્ન છે આગળ વધીએ ત્યાર પછીનો બીજો દાખલો આપણે સોલ્વ કરીએ એમાં પણ તમને કોટ નું પ્રતિવિધેય આપેલું છે એટલે કે કોટ ઇનવર્સ વન પોઈન્ટ સિક્સ એવું કંઈક આપેલું છે અપોન પાય એવું કંઈક મૂલ્ય આપેલું છે તો મારે સૌથી પહેલા તો બંને બાજુ કોટ વિધેય લાગુ પાડવું પડે હવે મિત્રો કોટ વિધેય છે ને એ હંમેશા ઘટતું વિધેય છે એટલે કે ઘટતું વિધેય જયારે લાગુ પાડવામાં આવે ત્યારે અસમતા બદલાઈ જાય તો હું આ એમસીક્યુમાં કોટ વિધેય લાગુ પાડીશ જોઈએ બરાબર શું થાય હું કોટ લાગુ પાડું તો અહીંયા મારે લખવું જોઈએ કોટ કોટ ઇનવર્સ એન સ્ક્વેર માઇનસ ટેન એન પ્લસ ટ્વેન્ટી વન પોઈન્ટ સિક્સ અપોન પાય અને અહીંયા થઈ જશે કેવું પડે એટલે કે આ કિંમત આ અસમતા બદલાઈ જાય મિત્રો બીજું યાદ રાખો એનની કિંમત તમારે એન માંથી લેવાની છે કોટ અને કોટ એન વર્ષ પ્રતિવિધિઓ દૂર થાય પણ એ તો જ દૂર થાય તમે જાણો છો કે જો એના પ્રદેશમાં હોય એટલે એન સ્ક્ર માઇનસ ટેન એન સારી રીતે જાણો છો તમને ખ્યાલ છે ને કોટ ઇનવર્સ માટે તો કોઈ પણ મૂલ્ય લઈ શકાય આર એટલે અહીંયા આર હોવાથી કોઈ ફરક પડતો નથી કોટ પાય બાય સિક્સ તો કોટ પાય બાય સિક્સ એટલે કોટ ત્રિસન્સ આવું કંઈક મૂલ્ય મળે તો માટે એન સ્ક્ર માઇનસ ટેન એન પ્લસ ટ્વેન્ટી વન પોઈન્ટ સિક્સ ટ્વેન્ટી વન પોઈન્ટ સિક્સ મિત્રો રૂટ થ્રી અને પાય આ બંનેની કિંમતો આપણે જાણીએ છીએ રૂટ થ્રી એ એક એકોતેર જેવી હોય છે કિંમત એક પોઈન્ટ બોતેર પાછળના ચાર ડિજિટ ધ્યાનમાં લઈએ તો અને આ કિંમત બાવીસના છેદમાં સાત અથવા તો આને પણ તમે ત્રણ પોઈન્ટ ચૌદ આવી લખી શકો અથવા બાવીસના છેદમાં સાત કોઈ પણ કિંમત લખી શકાય ટ્વેન્ટી વન પોઈન્ટ સિક્સ એને પણ તમે પાયના ગુણકમાં લખી શકો છો મિત્રો આ બસો સોળના છેદમાં દસ છે અને રૂટ થ્રી પાય કરતા નાની કિંમતો મળે છે તો હવે તમે એની એવી શક્ય કિંમતો વિચારો કે જેથી આ સમીકરણનું સમાધાન થાય આને સમીકરણ નંબર એક આપી દઈએ હવે આ સમીકરણનું સમાધાન થાય એવી કિંમતો આપણે નક્કી કરવી પડશે આ જ સમીકરણને બીજા સ્વરૂપમાં હું આમ પણ લખી શકું એન માઇનસ ટેન પ્લસ આને મારે આમ લખવું તો લખી શકાયું ટુ વન સિક્સ બાય ટેન અને માઇનસ રૂટ થ્રી ઇન્ટુ ટ્વેન્ટી ટુ બાય સેવન અને આમ લખી શકાય અને આ આખું મૂલ્ય લેસ ધેન ઝીરો થાય આ ગણતરીનો પ્રશ્ન છે આ તમારે જાતે ગણતરી કરવી જોઈએ પરંતુ આનું મૂલ્ય તમે એવી રીતે લખશો અથવા તો એવી રીતે આનું મૂલ્ય બનાવશો કે જેથી આ આખે આખું સાદરૂપે ઋણ બને તો એવી એનની કોઈ પણ કિંમત હવે ઓપ્શનમાં જે કિંમત આપેલી હોય તમારે મૂકતી જવાની ઓપ્શનમાં જે કિંમતો આપેલી હોય જુઓ એડવાન્સમાં એવા જ પ્રશ્નો હોય ઓપ્શનમાં આપેલી એવી કિંમતો વિચારવાની સ્થાને જુદી જુદી મૂકતા જઈએ તો આ એન ની એવી કિંમતો મૂકવા કરતા આ સાદરૂપ એ થોડુંક નાનું આવે તો જ લેસ ધેન ઝીરો થાય ને ઋણ થવું એટલે એટલે કે આ મૂલ્ય ઋણ હોય આના કરતાં સેજ મોટું હોય સેજ મોટું હોય તો તમે ઓપ્શનમાંથી એવી કિંમતો વિચારી શકો અહીંયા ઓપ્શન આપેલા નથી પણ ઓપ્શનમાંથી વિચારશો ને એટલે આ તમારે હોમવર્કમાં કરવાનું છે એનની કિંમત તમને એપ્રોક્સિમેટ ત્રણ જેવી મળશે એટલે કે એનનું ન્યૂનતમ મૂલ્ય એ લગભગ ત્રણ જેટલું મળે છે તો આટલું કામ તમારે હોમવર્કમાં કરવાનું છે આનું સાદરૂપ આપો આનું સાદરૂપ રૂટ થ્રીની જગ્યાએ આપણે વાત કરીએ એક પોઈન્ટ બોતેર મૂકો કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરી શકો છો તો આ ગણતરી કરી અને આ ચેક કરો પછી તો અવયવ પાડવાનું કામ છે એ તો તમે આઠમાં નવમાં ધોરણમાં શીખી ગયા એના આધારે તમને એન ની ન્યૂનતમ કિંમત મળી જશે ઉકેલવાનું છે દાખલા નંબર ત્રણ માં એક સમીકરણ આપણે ઉકેલીએ જેમાં તમને આપેલું છે ટુ ટેન ઇનવર્સ એક્સ માઇનસ વન ઇક્વલ્સ ટુ કોસ ઇનવર્સ એક્સ તમને જ્યારે એમ પૂછે સમીકરણ ઉકેલો એનો અર્થ હંમેશા એવો થાય કે સમીકરણમાં કોઈક ચલ છે જે તમારે મેળવવાનો છે તો અહીંયા ચલ એટલે બીજું ટેન નું પ્રતિવિધિ બે વખત હોય તો એનો સરવાળો કરીશું એટલે આપણે આ એમસીક્યુ સોલ્વ કરતી વખતે આપેલ સમીકરણ પરથી હું બે વખત ટેન ઇનવર્સ છે તો એને ટેન ઇનવર્સ ટુ એક્સ માઇનસ વન પ્લસ ટેન ઇનવર્સ ટુ એક્સ માઇનસ વન આવું લખીશ અને આના બરાબર કોસ ઇનવર્સ એક્સ હવે અહીંયા તો સૂત્ર છે અને સૂત્ર તમને આવડતું જ હશે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય

મિત્રો આને પણ હું ટેન ઇનવર્સમાં ફેરવવા માગું છું પણ એની પહેલા આનું સાદરૂપ આપી દઈએ ટેન ઇનવર્સ આનું સીધું સાદરૂપ આપી શકાય ફોર એક્સ માઇનસ ટુ ગણતરીમાં ખૂબ ઝડપ રાખવાની ટુ એક્સ પ્લસ ટુ એક્સ ફોર એક્સ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ વન માઇનસ અહીંયા વિસ્તરણ કરવું પડશે પૂર્ણ વર્ગ પદાવલી પહેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું પદ અને વધતા બીજા પદનો વર્ગ તમે હોશિયાર જ છો એટલે આવડતું હશે અહીંયા કોસ ઇનવર્સ ને ટેન ઇનવર્સ માં ફેરવી કઈ રીતે ફેરવાય જો તમને એક ટ્રીક આપું ધારો કે સૂત્ર ભૂલાઈ ગયા ફોર એક્ઝામ્પલ આપણા સૂત્રો ભૂલાઈ ગયા બની શકે ભૂલાઈ જાય તો દસમા ધોરણના કોન્સેપ્ટ વાપરી લેવાના દસમા ધોરણમાં તમે ભણી ગયા છો કે તમે કોસ ને ટેનમાં ફેરવી શકો આ કોસ ઇનવર્સ એક્સ ને થીટા ધારી લઈએ આ જે કોસ ઇનવર્સ એક્સ છે એને હું થીટા ધારી લઉં તો તમે એવું કહી શકો ને કે કોસ થીટા બરાબર એક્સ અને કોસ થીટા બરાબર એક છે એટલે છેદમાં કાંઈ નથી તો એક હોય કે નહીં અને કોસ થીટા વર્ષોથી તમને ખબર છે પાસેની બાજુ છેદમાં કર્ણ આ તો પાયથાગોરસ બાપા કહીને વયા ગયા છે ચાલો આપણે કોસ થીટા સમજીએ આ થીટા ખૂણો કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો આ

થી એટલે જ કોસ ઇન્વર્સ એક્સ કોસ ઇન્વર્સ એક્સ ને ટેન ઇન્વર્સમાં ફેરવવા હોય તો ટેન ઇનવર્સ અંડર રૂટ વન માઇનસ એક્સ એક્સ સ્કવેર અપોન લખી શકાય આમાં કંઈ વાંધો છે નહીં આવું લખી શકાય સાદરૂપ હવે આપી દો તો અહીંયા વન વન કેન્સલ સામે સામે પ્રતિવિધેય દૂર કરી નાખું તો હવે મને પદાવલી સ્વરૂપે મળશે ફોર એક્સ માઇનસ ટુ અપોન

સામાન્ય છે એટલે હું અહીંયા લખીશ વન માઇનસ એક્સ શક્ય એટલું સાદરૂપ આપતા જાવ આ બાજુ આ બાજુ તો અંડર રૂટ વન માઇનસ અપોન એક્સ મિત્રો હંમેશા ગણિતના નિયમ મુજબ છેદ શૂન્ય ન થવો જોઈએ એટલે એક્સ દૂર થાય સામે સામે એક્સ દૂર કરી નાખો હજી અંશ અને છેદમાંથી ટુ ટુ પણ દૂર થઈ જાય એટલે અહીંયા કંઈક આવું વધશે ટુ એક્સ માઇનસ વન હવે એક્સની કઈ કિંમત માટે આ પરિણામ સાચું છે એ જો આપણે નક્કી કરવું હોય તો હવે સાદરૂપ આપી દઈએ આપદને સામે લઈ જઈએ અને વર્ગ કરી નાખીએ સીધો વર્ગ કરો તો પણ ચાલશે તો વર્ગ કરતા અહીંયા થઈ જશે ટુ એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર અહીંયા થઈ જશે ફોર ઇન્ટુ વન માઇનસ એક્સ હોલ અને અહીંયા પણ થઈ જશે વન વન માઇનસ માઇનસ એક્સ સ્ક્વેર સ્ક્વેર પછી આપું આ વિસ્તરણ સીધું કરી નાખું પેલા પદ નું વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું પદ વધતા બીજા પદ નો વર્ગ આ બાજુ ચાર ગુણ્યા વન માઇનસ એક્સ હોલ ક્યુબ તમે જાણો છો માઇનસ એક્સ હોલ ક્યુબ તો ફોર માઇનસ બી હોલ ક્યુબ એટલે આપણે જે જાણીએ છીએ એમ જ એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ થ્રી એ બી કાઉસમાં એ માઇનસ બી આ રીતે થશે અને હવે તમે આમાંથી એક્સ નક્કી કરી શકો કે નહીં આમાંથી તમને હવે એક્સની કિંમત મળી મિત્રો એક્સની કિંમત જીરો શક્ય નથી એક્સની કિંમત શક્ય નથી માટે એવી કિંમતો છે જે મૂકો તો છેદ જ અવ્યાખ્યાયિત થઈ જાય અને જો છેદ અવ્યાખ્યાયિત થઈ જાય તો તો તમે જાણો છો પદાવલી શક્ય જ નથી તો આ દરેક પ્રશ્નમાં તમારે આવું થોડુંક વિચારવાનું આ કિંમત ઓપ્શનમાંથી પણ નક્કી કરી શકાય અહીંયા તો એ દાખલા સ્વરૂપે છે ને એટલે આપણે એનું વિસ્તરણ કર્યું પણ જો ઓપ્શનની કિંમતો જાણતા હોય તો આપણે માત્ર શું ચેક કરવાનું ડાબી બાજુ અને જમણી બાજુનું સમાધાન થાય એવી કિંમત નક્કી કરી લેવી પડે તો આ બધા થોડાક અલગ જ પ્રકારના પ્રશ્નો છે જેની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરી હજી આપણે આવા જ પ્રશ્નોની ચર્ચા કરીશું આ બધા પ્રશ્નો તમને તમારા ડીપીપીમાં પણ મળી જશે એટલે કે તમને જે મટિરિયલ મળવાનું છે એ મટિરિયલમાં પણ આ પ્રકારના પ્રશ્નો હશે તો આ બધા જ પ્રકારના પ્રશ્નો તમે જાતે સોલ્વ કરી શકો છો જાતે ટ્રાય કરશો એટલે આ બધા પ્રશ્નો થઈ જશે કેમ કે ગણતરી અને સૂત્રો આ બંને વસ્તુ જો તમારા હાથ વગી હોય તો આવા દરેક પ્રશ્નો સહેલાઈથી સોલ્વ કરી શકે તો બસ મિત્રો આ સાથે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું અલગ જ પ્રકારના પ્રશ્નોથી મળીએ છીએ ફરીથી આપણે સોલ્વ કરીશું બધાને જય સ્વામિનારાયણ